સરકાર રોજગારી આપવાના બદલે રોજગારી છીનવી અને લોકોને બે ઘર કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 700 જેટલા ઘરો પર બુલડોઝર ફરી વળતા લોકોને હિજરત કરવાની ફરજ પડી. આ છે સરકારનો રવૈયો. પૂર્વગ્રહયુક્ત લોકોના દબાણો દૂર કરવામાં આવતા હોય જેને લઈને હવે ગરીબોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અબડાસા તાલુકાના જખો બંદરે દબાણ દૂર કરવામાં આવ્યા છે. 5000થી પણ વધારે લોકો વસવાટ કરતા હોય, માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે જખો બંદરે વસવાટ કરતા માછીમારો બે ઘર જોવા મળ્યા હતા. માછીમારોના પરિવારો રસ્તા પર આવી ગયા છે. લાખો રૂપિયાનો ધંધો પડી ભાગ્યો છે. માછીમારોના 700 જેટલા ઘરો પર બુલડોઝર ફર્યું જેથી માછીમારોની હિજરત કરવી પડી. હાલમાં જોવા મળી રહ્યા ત્યારે ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ ચાલતી હોય ત્યારે દબાણો દૂર કરવામાં આવે છે, પરંતુ તે માત્ર ને માત્ર ગરીબ પરિવાર હોય અને ગરીબ પોતાના ઘર પરિવાર સાથે રહેતો હોય, સામાન્ય છાપરું બનાવીને રહેતા હોય તેવા દબાણો દૂર કરવામાં આવે છે. હકીકતમાં જે લોકો મોટી કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવતા હોય છે, મોટા મોટા કન્સ્ટ્રક્શન દ્વારા દબાણ કરવામાં આવતા હોય, જે શ્રીમંત લોકો છે તેમના દબાણ દૂર કરવામાં આવતા હોય છે, પરંતુ તે દબાણ દૂર કરવામાં આવતા નથી. માત્ર શેરી પટડી હાથ ફેરી હાથ લારી વાળાને સમગ્ર ગુજરાતમાં હેરાન કરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જ્યારે દબાણ હટાવવા માટે, ગેરકાયદેસર દબાણ હટાવવા માટે એક સરખો ન્યાય સાથે સૌનો સાથ સૌનો વિકાસના મુજબ જે પણ દબાણ હતી તમામ દબાણ દૂર કરવા જોઈએ, પરંતુ વડે વગે વાગીડી ફરતી હોય અને વગે વાઢી ફરતી હોય તે પ્રમાણે, જાણે કે પોતાના જ મળતિયાઓને લાભ થતો હોય તે પ્રમાણે દબાણો દૂર કરવામાં આવે છે અને ગરીબ જનતાના ઘર ઉખાડી નાખવામાં આવે છે. ગરીબ જનતા જ્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પોતાનું મકાન પણ નથી હોતું. સરકાર દ્વારા 2022માં તમામ લોકોને ઘર આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ આ સરકારે તો 500 જેટલા વસવાટ કરતા લોકોના ઘર વગરના કરી નાખ્યા છે. ત્યારે જોવાનું એ રહે છે કે હાલમાં લોકો જે બેઘર બની રહ્યા છે તેવા લોકો રસ્તા પર આવી ગયા છે, હવે તેમના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને કેવી રીતે પોતાનું મકાન બનાવવું તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. ત્યારે જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે કે જેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે એક નાની સરખી ઝૂંપડી બાંધી અને પરિવારનું ગુજરાન ચલાવીને મજૂરીને પેટીઓ રડી ખાતા હોય છે તેવા લોકોને આ દબાણના નામે હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને માછીમારોના 700 જેટલા ઘર પર બુલડોઝર ફેરવી લેવામાં આવ્યું છે, જેને લઈને હવે માછીમારોને હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને પોતાનો પણ ધંધો પડી ભાગવાની પણ શક્યતા છેવાઈ રહી છે. હાલમાં આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે. મંદી એક તરફ મોં ફાડીને ઊભું છે, બીજી તરફ મોંઘવારીનો માર છે અને ત્રીજી તરફ સરકાર દ્વારા જે ગેરકાયદેસર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે, જે સરાહનીય કહી શકાય, પરંતુ એક રીતે જોઈએ તો માત્ર ગરીબો પર જ કેમ બુલડોઝર ચાલે છે? કેમ જે લોકોએ મોટા ભાગની કલોનીએ મોટા કન્સ્ટ્રક્શન મોટી કંપનીઓ જ્યારે ગેરકાયદેસર રીતે બની જતી હોય છે ત્યારે તેમને કાયદેસર બનાવીને કાગરિયા કરી લેવામાં આવે છે અને તેમને કાયદેસર હક આપવામાં આવે છે, તો શું સામાન્ય માણસને હક ન મળે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના જખો બંદરે દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં 5000થી વધારે લોકો વસવાટ કરતા વિસ્તાર પર બુલડોઝર ફેરવી લેવામાં આવ્યું છે, જેને લઈને ગ્રામજનોને હવે હિજરત કરવી પડી રહી છે. આમ સૌનો સાથ સૌનો વિકાસ એટલે કે સૌના પર બુલડોઝર ચાલવું જોઈએ, પરંતુ અહીંયા તો માત્ર ગરીબો અને જે લારીઓવાળા નાની નાની પટરીઓવાળા પર જ બુલડોઝર ચાલતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આપનું નામ અને પરિચય? અમારું નામ નરસિંહભાઈ લલુભાઈ ટંડેલ, વલસાડ બોટ એસોસિએશનના પ્રમુખ છું અને વલસાડ ગ્રુપ અમે વતન અમારું વલસાડ છે. વલસાડથી માણસો અહીંયા 1500 માણસો રોજીરોટી માટે આવે છે. 105 બોટો છે અમારી ગ્રુપની ને વલસાડ આ જખો બંદરમાં હાલે 30-40 માણસોની વસ્તી હશે. આજે નોટિસ મળીને 3 દિવસ થયા ને ઓપરેશન લગભગ ચાલુ કરી નાખ્યું, તો એવા ટાઈમમાં અમારે ક્યાં જવું ને શું કરવું તે સમજ પડતી નથી અને કોઈ વહીવટતંત્ર કે આ કોઈ અમને પૂછવા આવ્યું નથી. હવે પછી અમારે કયો રસ્તો લેવો અમને મગજમાં આવતું નથી. બેઠા છે અમે હવે બીજા મોડે કે હવે શું થશે શું થશે શું થશે. શું નામ છે? નામ અને પરિચય? સલીમ સિદ્દીક સોરઠિયા, ગામ મારું વેરાવર છે, ગીર સોમનાથનો રહેણાંક છે. જખો બંદરે અમે રોજીરોટી માટે કરી 750 કિલોમીટરથી છેટા અમે આવીએ છીએ. અમારી સાથે માસુ બી કામ કરે, બેળાવ બી કામ કરે, પોરબંદરના બી છે,
વેરાવળના બી છે, માધવાના બી છે, વણકબારાના બી છે, કોટરાના બી છે, મુદવરકાના બી છે, ધામણેજના બી છે, સલાયાના બી છે, જામનગર બેદીના બી છે, જામનગર ભૂંગાના બી છે, સચાણાના બી છે. અહીંયાથી 15,000 અત્યારે અમે અહીંયા 1979 અમે અહીંયા ધંધો કરીએ છીએ. અત્યારે દબાણ દૂર કરવાનું નોટિસ આપી દેવાય છે, વહેલી સવારથી દબાણ દૂર થશે. શું કહેશો, રોજીરોટી તમારી છીનવાઈ છે, મકાનો છીનવાયા છે, કેવી અત્યારે હાલ છે? આજે અમારા ઉપર એવી હાલત છે કે અમે નથી ઘરના કે નથી ઘાટના, બરાબર છે? અમારા પાસે રોજીનું કોઈ કલાશ નથી, અમારા પાસે રોજીનો કોઈ રસ્તો નથી. તમારા પાસે, અમારા પાસેથી તમે ધંધો છીનવી લેશો, અમારા ઘર બાર રોજીરોટી છીનવી લેશો, તો આજ અમને તો મોદી બાપાના ઉપર બહુ ભરોસો, ગૌરવ હતું કે 2002ની અંદર અમને વાદો કર્યો હતો. વાદો, એક બાપ એક દીકરાને કેમ વાદો કરે છે, એવી રીતે વાદો કરીને ગયા હતા કે આજ 2022 છે, આજ અમારા પાસે છીનવી લઈએ, આજ અમને ધક્કો મારી દે કે પાટો મારી દે, અમે ક્યાં જશું? અમારો કોઈ ડર નથી કે અમને આ ઉંમરની અંદર અમે એટેકવાળા, બીમારીવાળા, ડાયાબિટીસવાળા, બીપીવાળા એવા એટલા પેશન્ટ છે. ને હવે અમારો આ દરમિયાનની અંદર અમે, અમારા નાનો નાનો કુટુંબ છે, બરાબર, આજ અમારા પાસે પૈસા નથી, આજ અમારા પાસે ટિકિટના જવાના બી પૈસા નથી, આજ ખાવાના બી નથી. આજ જખુબંધનની અંદર ઉપર બધી દુકાનો બંધ કરી દીધેલી છે, ચાની દુકાનો બંધ, રાશનની દુકાનો બંધ, ખાવા પીવાની દુકાન, તો અમે ક્યાં જશું? એમ તમે ડેમોલેશન કરી નાખશો, ડેમોલેશન કરીને પછી તમે ભલે તમારી વસ્તુ છે તમે લઈ બી લેશો, તો અમને રોજીરોટીનો હક તો દેશો ને, તો અમે ક્યાં લેવા જશું? કેની પાસે લેવા જશું? અમારું કોણ છે તમારા સિવાય? એક બાજુ તમે અમને દીકરા બી બનાવો છો, એક બાજુ તમે અમને બાપ દીકરા તરીકે વાદો બી કરો છો, ને બીજા તરફથી તમે અમને લાત મારીને કાઢી મૂકો, તો અમારું દર ક્યાં છે? રજૂઆત જેટલા બી ઇન્ડિયાના મોટા મોટા સાંભળે છે રજૂઆત, અમે કોઈ મતલબ કે કોઈ કંપની માટે પેદા નથી થયા, અમે અમારી રોજીરોટી માટે પેદા છીએ, અને અમે અમારી રોજીનું હું કમાવાનો હક માંગીએ છીએ. ધારાસભ્ય, સાંસદ સભ્યને જાણ કરવામાં આવ્યું, ધારાસભ્ય, સંસદ સભ્ય, જે બી મોટા મોટા છે, કલેક્ટર છે, મામલતદાર છે, જેટલા જેટલા એસપી, ડીએસપી જેટલા બી ખાતા છે, એને અમે જાણ કરવા માંગીએ.